हेलो दोस्तों, आज डिम्पल्स डिशीज में एवी हेल्दी रेसिपी बनवा जई रही छे जे कदाच तमे क्यारे नहीं खाधी होय, जेने कदाच तमे दररोज खाशो तो पण वजन अने डायाबिटीस घटशे, साथे हिमोग्लोबिन अने खूब ज अद्भुत रीते शक्तिओनो पण वधारो थशे, जे लोट वगर, तेल वगर, आथा वगर, सोडा वगर मात्र 5-7 मिनिटमां बनी जाय तेवो नास्तो छे, तेवी डिश छे, એ પણ બહુ જ ઓછા ખર્ચે, ઓછી મહેનતે. તો ચલો આવી સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે આપણે અહીંયા 1 કપ જેટલા પલાળેલા મગ લેવાના છે. આ મગને મેં લગભગ 5-6 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા અને હવે પાણીમાંથી કાઢીને આ રીતે નીતારેલા છે. અને આ રીતે હું હાથથી મસળું તો પણ બે ભાગ થઈ જાય છે, એનો મતલબ મગ બરાબર રીતે પલળ્યા છે. બસ આટલા સોફ્ટ થાય ત્યાં સુધી મગને પલાળવાના છે. હવે આપણે અહીંયા મગની એક દરદરી પેસ્ટ તૈયાર કરીશું. બહુ વધારે લીસી પેસ્ટ નથી કરવાની. અધકચરી પેસ્ટ તૈયાર થાય બસ ત્યાં સુધી આપણે આને ગ્રાઇન્ડ કરીશું. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના મિત્રો. તો આ જ રીતે પીસી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા મગની દરદરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો હું તમને નજીકથી બતાવું, બસ પરફેક્ટ આટલી દરદરી આપણી પેસ્ટ જોઈએ. તમે બધા જ જાણો છો કે પલાળેલા મગનો કોઈ પણ નાસ્તો હોય કે કોઈ પણ ડીશ હોય એ ખૂબ જ હેલ્ધી બને છે. તો હેલ્ધીની સાથે હું ટેસ્ટી ડીશ બનાવવા માટે આ રેસીપી તમારી સાથે શેર કરવા આવી છું. હવે આપણે આ મગની પેસ્ટની અંદર 2 ચમચી જેટલું ઝીણું સમારેલું આદું નાખું છું. તમે અહીંયા આદુની પેસ્ટ અને આદુને ખમણીને પણ લઈ શકો છો, જે તમને અનુકૂળ હોય એ રીતે. હવે આપણે અહીંયા થોડા 2 ચમચી જેટલા ઓછા તીખા હોય તેવા સમારેલા 2 મરચાં કાપીને લીધા છે. તમે અહીંયા મરચાંની ક્વોન્ટિટી થોડી તીખું વધારે ખાતા હોય તો વધારી શકો છો. આપણે અહીંયા ડુંગળી લસણનો ઉપયોગ બિલકુલ નથી કરવાના. હવે 1 નંગ ટમેટાને નાના નાના ટુકડામાં કાપીને લીધા છે આ રીતે, એ પણ આપણે આ પેસ્ટમાં નાખી દેવાના છે. સાથે 1 નંગ જેટલું હું લીલું કેપ્સિકમના નાના ટુકડા કરીને મેં લીધા છે એ નાખી દઉં છું. કેપ્સિકમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે અહીંયા 1 નંગ જેટલા ગાજરના નાના ટુકડા કરીને લીધા છે એ પણ આમાં નાખી દેશું. આ રીતે બધી શાકભાજી આમાં નખાઈ ગઈ છે. અને હવે મસાલાની અંદર આપણે 1 અથવા 1.5 નાની ચમચી જેટલું નમક નાખીશું, અથવા તમે ટેસ્ટ વાઇઝ વધઘટ કરી શકો. 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર નાખીશું અને 1 થી 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો ધાણા પાવડર અને 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, સાથે 1 નાની ચમચી જેટલો ચાટ મસાલા પાવડર. હવે આ બધા જે આપણા શાકભાજી, મગ અને મસાલા છે બધું બરાબર રીતે પાણી નાખ્યા વગર મિક્સ કરીશું. આ રેસીપીમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાના, તેલનો ઉપયોગ પણ નથી કરવાના. તો બરાબર મિક્સ કરી લઈએ. કે રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી અવનવી ડિસન્ટ રેસીપી તમને ફ્રીમાં અને સાથે ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પણ દબાવજો. તો બસ આ રીતે આપણું મિશ્રણ હવે મિક્સ ઓલમોસ્ટ થઈ જ ગયું છે. આમાં આપણે કોઈ પણ પ્રકારના સોડાની કે ફર્મન્ટેશનની પણ જરૂર નથી. આ એટલી ઇન્સ્ટન્ટ ડીશ બની જાય છે અને હેલ્ધી તો છે જ પણ ટેસ્ટી પણ એટલી જ બનવાની છે મિત્રો. તો હવે આપણે સાઈડ ઉપર આ વસ્તુ રાખી દઈએ અને ગેસ ફ્લેમ પર આગળની પ્રોસેસ કરવા માટે આગળ વધીએ. તો અહીંયા આપણે તવો 1 ગેસ ફ્લેમ પર ગરમ થવા માટે રાખી દીધો છે. આપણે અહીંયા ઘીનો, તેલનો કે બટરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ આપણું બેટર છે એ થોડું પાતળું હોવાથી તવા ઉપર ચીપકે નહીં. બસ એ હેતુથી બસ 1 જ વાર આપણે આ રીતે માખણથી અથવા ઘીથી તવાને ચીકણો કરી લેશું, જેથી આપણું બેટર આમાં પાથરીએ તો એ બિલકુલ ચીપકે નહીં. આજે આપણી ડીશ ટોટલી તેલ વગરની કે ઘી વગરની જ બનવાની છે,
बस मात्र आपणू बेटर आ तवामां चिपके नहीं एटला माटे एक ज वार एने चीकणो करवानो छे। थोड़ू थोड़ू बेटर आपणे पाथरता जशुं अने आ रीते राउंड शेपमां थोड़ू लेवल करीशुं। तमे अहीं मोटू पण बनावी शको छो, नानू पण बनावी शको छो, ए तमारी चोइसने अनुकूळ छे। तो आ रीते थोड़ू हूँ जाडू पाथरू छूँ, भाखरी करता थोड़ू वधारे जाडू होय एवुं, जेथी आमां वेजिटेबल्स छे तो टेस्ट सारो आवे। હવે હું ઉપરથી થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઉં છું જેથી એકદમ સરસ ટેસ્ટ આવે। ઓરેગાનો છે એ પણ હેલ્થમાં ખૂબ જ ઉપયોગી હોય છે, જો ઘરમાં પડેલો હોય તો જરૂરથી સ્પ્રિંકલ કરજો, નહીં તો ઉપરથી ધાણાને કસૂરી મેથીને પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે એકસાથે ઘણા બધા આ રીતે આપણે ફટાફટ નાસ્તો તૈયાર કરવા માટે તવામાં જેટલી જગ્યા છે એટલી જગ્યામાં આપણે થોડા નાના નાના આ રીતે બેટરને પાથરતા જશું અને નાના નાના જે હાંડવો આપણે તૈયાર કરીએ છીએ એ તૈયાર કરીને એકસાથે કૂક કરીશું। આ બહુ જ જલ્દી બની જાય છે અને ઓછી મહેનતે બનતો આપણો આ ટેસ્ટી નાસ્તો પણ કહી શકાય। તમે હલકી ફૂલકી ભૂખમાં સાંજ માટે, નાસ્તા માટે, બ્રેકફાસ્ટ માટે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો। 2 મિનિટ આ રીતે કૂક કરશું। તો આ રીતે મેં ઢાંકીને 2 મિનિટ ધીમી ગેસની ફ્લેમ પર કૂક કરેલું છે અને હવે આપણે આની સરફેસ ફેરવી લેશું। નીચેની તરફ આપણું થોડું ક્રિસ્પી અને ગોલ્ડન કલર જેવું થાય ત્યારે આપણે ફેરવવાનું, જેથી આ બિલકુલ તૂટે નહીં। થોડું વધારે આ રીતે કૂક થઈ જાય તો કંઈ વાંધો નહીં, પરંતુ ઓછું કૂક થશે તો તમને ફેરવવામાં પણ થોડી તકલીફ થશે। તો મેં ઉપરની સરફેસ જો હવે તમને ક્રિસ્પી દેખાતી હશે, મેં ત્યાં સુધી કૂક કરેલું છે। તમને આટલું ક્રિસ્પી ના ગમે તો થોડું ઓછું ક્રિસ્પી થાય ત્યારે ફેરવી લેવું, પરંતુ મને ક્રિસ્પી વધારે પસંદ છે તો મેં થોડી વાર વધારે કૂક કર્યું। હવે ફરીથી 2 મિનિટ આ રીતે કૂક કરશું। તો 2 મિનિટ પછી આપણે ફરીથી નીચેની સરફેસ આપણી બરાબર કૂક થઈ છે કે નહીં એ ચેક કરવા માટે એકવાર ફેરવી લેશું। જો બરાબર એ ગોલ્ડન થઈ ગઈ હોય, પરફેક્ટ ગોલ્ડન થઈ જ ગઈ છે, તો હવે આપણો આ ઇન્સ્ટન્ટ નાસ્તો કહીએ, ઇન્સ્ટન્ટ હલકી ફૂલકી ભૂખમાં ખાઈ શકાય તેવું સ્નેક્સ કહીએ, એ રેડી થઈ ગયું છે। જો કે વજન ઉતારતી વ્યક્તિ, ડાયાબિટીસના પેશન્ટ અને કોઈ પણ વ્યક્તિ આ હેલ્ધી નાસ્તો ખાશે તો બહુ જ ફાયદા થશે, કેમ કે બિલકુલ ઓઇલ ફ્રી છે, ઓછા સમયમાં ઓછી મહેનતે ઝટપટ બની જાય છે અને કંઈક નવું ડિસન્ટ તમને ખાવા મળશે। તો આ રીતે જરૂર ટ્રાય કરજો, હું તમને નજીકથી બતાવી દઉં છું કે કેટલું પરફેક્ટ ટેક્સચર અને કલર તમને દેખાય છે। અને ગાઈઝ રિયલી બહુ ટેસ્ટી આ આપણો રેસીપી તૈયાર થઈ છે। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં એરેન્જ કરી દઈએ અને આપણી આ ડીશને તમે ટોમેટો સોસ સાથે, ગ્રીન ચટણી સાથે, દહીં સાથે અને ચા સાથે પણ સર્વ કરી શકો છો। તમને જે પસંદ હોય એમની સાથે તમે સર્વ કરીને આ નાસ્તાને એન્જોય કરી શકો છો। જો આ રીતે હું કટ કરીને બતાવું તો આસાનીથી કટ થઈ જાય છે, ઉપરથી કેટલો ક્રિસ્પી છે તેમ છતાં કટ થઈ જાય છે અને અંદરથી આપણે સોડાનો કે કોઈ પણનો ઉપયોગ નથી કર્યો, તેમ છતાં કેટલો અંદરથી બિલકુલ જાળીદાર દેખાય છે, જો એકદમ ફ્લફી છે ને। તમને મારી આવી ડિસન્ટ ડીશ વારંવાર જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો, બીજાને હેલ્પફુલ બને માટે શેર કરજો, પસંદ આવે તો લાઇક કરજો। બહુ જ જલ્દી મળીશું એક નવી ડિસન્ટ ડીશ સાથે, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।